સમાચારમાં વાત કરીએ તો પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે. પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે પાલનપુરમાં પશુઓના મોત નિપજ્યા છે, તો 5 જેટલા પશુઓના મોત નિપજ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરથી પશુઓના મોત નિપજ્યા છે, 5 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે. તો કઈક કારણોસર મોત નિપજ્યા છે. સાથે જ કહી શકાય કે પાલનપુરથી સમાચાર તો જૂનાગઢમાં કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બની. સ્ટોર રૂમના દરવાજા તોડી અને ચોરી કરવામાં આવી છે. તો લેપટોપ સહિતની ચીજ વસ્તુઓની ચોરી થઈ છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢથી. સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢના કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બનવા પામી. સ્ટોર રૂમના દરવાજા તોડી અને ચોરી કરી હતી, જે બાદ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. તો જૂનાગઢના કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બની છે. સ્ટોરરૂમના દરવાજા તોડી અને લૂંટારુઓ ચોરી કરીને ફરાર થયા. લેપટોપ સહિતની ચીજ વસ્તુઓની ચોરી થઈ છે. સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. સમાચાર પ્રાપ્ત થયા છે ચોરીની ઘટના બની. કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બની છે. અજાણ્યા શખ્સો દ્વારા ચોરીની ઘટના થઈ છે. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો ગુનો પણ દાખલ કરાયો છે. લેપટોપ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી અને લૂંટારુઓ ફરાર થયા. સ્ટોરરૂમના દરવાજા તોડી અને ચોરી કરી હતી. કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બનવા પામી છે. તો સ્ટોરરૂમના દરવાજા તોડી અને ચોરી કરી હતી. લેપટોપ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી અને લૂંટારુઓ ફરાર થયા. સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી. પોલીસે હાલ ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા. તો સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. કાર્યવાહી હાથ ધરાઈ છે. તો જૂનાગઢના કેશોદમાં આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના બની છે.